નમસ્તે બાળકો, કેમ છો તમે બધા? મજામાં ને? આપણે આજે ફરી મારી આસપાસની દુનિયામાં, ટીચરે તમને મારી આસપાસની દુનિયામાં ફળો અને શાકભાજી વિશે તો ઓળખાણ આપી દીધી, સમજ આપી દીધી. શાકભાજી ફળ કઈ, શાકભાજી કઈ ઉગે, કયા જમીનમાં ઉગે, બરાબર? આજે આપણે મારી આસપાસમાં, હવે તમે શાકભાજી ફળ તો ઓળખા, પણ પોતાના શરીર વિશે ઓળખાણ કરવાની ને. આપણે શરીરના અંગો અને એ શરીરના અંગો તમારા કયું કાર્ય કરે છે અને સ્વચ્છતા કઈ રીતે રાખવી એ આપણે આજે જોઈએ, બરાબર ને? આપણા શરીરને અંગની સફાઈ બી રાખવી પડે ને, અને ચોખ્ખાઈ બી, અને એ અંગો શું કામ કરે એ પણ આપણે ખબર પડે ને કે કયા અંગ શું કામ કરે. તો ચલો જો, આ તમારા જો બાળક છે ને, જો તમે નાના હતા દવા આવતા ને, જો આ તમારા જો બાળક છે, તો આજે આપણે શરીરના અંગોની ઓળખ આપીએ. આ શું છે? આ જોવે છે કાળો કાળો, આ શું છે? વાળ છે. શું કહેવાય આને? વાળ. વાળનો કલર કેવો હોય? કાળો. પછી આને શું કહેવાય? આ વાળ જે એને માથું કહેવાય ને, વાળ કઈ ઉપર ઉગે? તમારા માથામાં ઉગે ને, એટલે એને શું કહેવાય? માથું. પછી માથાની નીચે આ ભાગ આવ્યા, એને શું કહેવાય? કપાળ. શું કહેવાય? કપાળ. પછી આ તમારી શું છે? જો બે જોવાય છે ને, આ શું છે? બે દેખાય છે. શું? આંખો, બરાબર. અને આ શું છે? આઈબ્રો. જો આ માથું છે, બરાબર. માથામાં તમારા વાળ ઉગે, શું થાય? વાળ આવે. પછી આ શું છે? બે આંખો. તો આંખો તમારી શું કામ કરે? તમે આંખો બંધ કરો તો, આંખો બંધ કરીને જુઓ, જોવાય છે? ના. પણ આંખો ખોલો તો શું જોવાય? તમારા આજુબાજુનું બધું જોવાય છે ને, તમારી સામે કોણ બેઠ્યું, તમારી પાસે કઈ વસ્તુ છે, એટલે આંખો શું કામ કરે? જોવાનું કામ કરે, બરાબર ને? પછી આ શું છે? બે બાજુ કાન. શું છે? કાન. તમારા બે કાન છે, પકડો તો હાથથી, કાનને પકડીને જો તો તમારા બે કાન છે, આ છે, બરાબર ને? તો એ કાન શું કામ કરે? સાંભળવાનું. તમે કાનમાં આંગળી નાખીને બંધ કરી દો કાન એકદમ, અને કોઈને બોલકાવ કે બોલો, કોઈ બોલે તો તમે કાન બંધ કરી દો, અને કોઈ બોલે તમને સંભળાય ના સંભળાય. આજકાલ બધા છોકરાઓને વિડીયો ને બધું ઓફલાઈન ઓનલાઈન આવે છે, તો સાંભળવા માટે કાનમાં ખબર પહેલાં ઇયરફોન નાખી દે છે. તો ઇયરફોન નાખીને તમે બેસો તો મોબાઈલમાં જે આવતું હોય એ જ સંભળાય, તો તમને કોઈ બૂમ પાડે તમને સંભળાય ના સંભળાય. એટલે કાન શું કામ કરે છે? સાંભળવાનું કામ કરે છે. પછી આ શું છે? નાક છે ને, તમે બધાને છે નાક કેટલા હોય? એક. બે આંખો હોય, બે કાન હોય, નાક કેટલા હોય? એક. નાક શું કામ કરે છે? નાક સૂંઘવાનું. તમારે કંઈ પણ વસ્તુ હોય, જાણે કે ફૂલની સુગંધ હોય, તમારે હમણાં આજકાલ અત્તર છાંટો કે પરફ્યુમ છાંટે કોઈ, કે ફૂલની સુગંધ, પછી તમે જમવા જાઓ કોઈ જગ્યાએ, તમે મંદિરમાં કે કશી જગ્યાએ હોટલમાં બી જાઓ, તો તમારે ખાવાની સુગંધ આવે છે ને, એટલે નાક શું કામ કરે? સૂંઘવાનું કામ કરે છે. પછી આ શું છે? બે ગાલ. શું છે? ગાલ. તમારા બે ગાલ છે ને, હા. પછી જો અહીંયા નીચે શું છે? આ શું છે? હોઠ છે, છે ને? પછી આ મોઢામાંથી આ શું બહાર આવી? જીભ. તમારે છે જીભ શું કામ કરે? સ્વાદ પરખવાનું. તમે ખાવા ખાઓ અને મોઢામાં મૂકો, એટલે જીભ પર મૂકો, એટલે તમને ખબર પડી જાય કે જીભનો સ્વાદ કેવો છે, તમારે તીખો છે, મીઠો છે, મોઢા જીભ પર મૂકો એટલે તરત ખબર પડી જાય. પછી જો અંદર આ નાના નાના દેખાય છે ને સફેદ કલરનો, એ શું છે? દાંત, બરાબર. દાંત કેટલા હોય છે? 32. અને દાંત શું કામ કરે? ખોરાક ચાવવાનું. તમે કશું બી વસ્તુ મોઢામાં મૂકો એટલે ચાવવાનું કામ કોણ કરે? દાંત કરે, બરાબર ને? પછી આ શું છે? આ નીચે એની નીચે શું આવે? ગરદન, બરાબર. ગરદન છે ને તમારે, આમ આમ ગો, તમે ગરદનથી તમારું માથું ગોળ ગોળ ફેરવી શકો ને, હા. ગરદન હોય તો તમારું માથું ગોળ ગોળ ફેરવાય. પછી આ બે બાજુ બે ખભા આવે, તમારા બે ખભા છે ને, હા. પછી હાથ, કેટલા હાથ છે તમારે? બે હાથ, બરાબર. બે હાથમાં કેટલી આંગળી છે? ચાર આંગળી અને બે અંગૂઠા, એટલે ટોટલ બે હાથમાં થઈને 10 આંગળીઓ થાય, એટલે 8 આંગળી ને બે અંગૂઠા, એમ થઈને 10 આંગળીઓ થાય. હાથ શું કામ કરે? તાળી પાડવાનું, જમવાનું, તમને લખવાનું, આ બધું કામ હાથ કરે. તમે હાથ હોય તો હાથથી લખી શકો, જમી શકો, બરાબર ને? પછી હાથમાં આ શું આવે? આ શું આવે? કોણી. આ શું છે? કોણી. આ કોણી હોય એટલે હાથ આમ તમારો સીધો થઈ શકે, વાકો થઈ શકે, બરાબર ને? પછી આ છે છાતી, છાતીનો ભાગ આ છાતી. પછી આ શું છે? પેટ. પેટમાં તમારો ખોરાક અંદર ખાઓ એ જમા થાય, બરાબર ને? અને આ પેટની નીચે અંદર તમારા કાણું આવે ને, એને શું કહેવાય? ડૂટી. નાભી. શું કહેવાય? ડૂટી.
પછી આ હાથમાં આ શું આવે આને શું કહેવાય પંજો શું કહેવાય હાથનો પંજો પછી આ શું છે પગ બરાબર પગ શું કામ કરે તમારું ચાલવાનું દોડવાનું કૂદવાનું બરાબર ને અને આ શું છે બે ઘૂંટણ પગ પણ બે આવે અને ઘૂંટણ છે તમે નાના હતા તા ઘૂંટણિયા ભરીને ચાલો છો ને ઘૂંટણ ભરીને ઘોડો ઘોડો પણ રમો છો પછી આ શું છે પગના તળિયા પંજો કહેવાય એને શું કહેવાય પગમાં બી ચાર આંગળી ને એક અંગૂઠો બીજા બે પગ બીજા પગમાં ચાર આંગળી ને એક અંગૂઠો એમ ચાર આઠ આંગળી ને બે અંગૂઠો એટલે પગ શું કામ કરે ચાલવાનું દોડવાનું કૂદવાનું પછી ફૂટબોલમાં રમો તો લાત મારવાનું આ બધું કામ પગ કરે બરાબર ને તમને ખબર પડી કે કેટલી કયા કયા શું કામ કરે છે કયા અંગો પણ જો આપણે ચોખ્ખાઈમાં જોવાની તો નાક સાફ કરવા શું જોઈએ આપણે રૂમાલ શું જોઈએ રૂમાલ દાંત સાફ કરવા શું જોઈએ બ્રશ અને જીભ સાફ કરવા ઉલ્લો ઉપયોગ થાય ને હા પછી માથું ઓળવા કેનો ઉપયોગ થાય કાસકાનો પછી હાથ પગના નખ હોય એ મોટા થઈ ગયો તો એને સાફ કરવા માટે શેનો ઉપયોગ થાય નીલકટરનો બરાબર ને તમારે ખબર પડી ગઈ ને કે કયા સાધનોથી કઈ વસ્તુ સાફ થાય હાથ મોઢું લૂછવા નેપકિનનો ઉપયોગ થાય બરાબર ને આવતી વિડીયોમાં આપણે ફરી નવું જાણીશું આવજો.